નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી YouTube ચેનલ લતાઝ રેસિપીઝમાં. આજે આપણે બનાવીશું ફલાફલ. ફલાફલ બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં એક બાઉલ છોલે ચણા નાખીશું. તેને આપણે 4-5 કલાક પહેલાં પલાળી લીધા છે. હવે આપણે તેમાં થોડા ધાણા નાખીશું, 8-10 લસણની કળી નાખીશું, 1 ચમચી લીંબુનો રસ નાખીશું અને 1/2 ચમચી મરચાંની પેસ્ટ નાખીશું. હવે આપણે તેને ક્રશ કરી લઈશું. આ રીતે અધકચરું ક્રશ કર્યા બાદ આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે તેમાં 1 ચપટી બેકિંગ સોડા નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આની ટીકી બનાવી લઈશું અને ટીકીને તળવા માટે બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકીશું. આ રીતે આપણે ટીકી બનાવવાની છે. હવે આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને તેલમાં તળી લઈશું. આ રીતે આપણે એક સાથે 3-4 ટીકીને તળીશું. આ રીતે ટીકી આછા બદામી રંગની થઈ જાય એટલે તેને તેલમાંથી નિતારીને બહાર કાઢી લઈશું અને 32 ટીકી આ રીતે તળી લઈશું. હવે આપણે ફલાફલને વ્રેપ કરવા માટે ભાખરી બનાવીશું. ફલાફલ પીટા બ્રેડ સાથે ખવાતા હોય છે, પણ આપણે રેસીપીને થોડી ટ્વિસ્ટ કરીએ છીએ અને ભાખરી સાથે ફલાફલ બનાવીએ છીએ. તો ભાખરીને આપણે ઓવલ શેપમાં વણી લઈશું. હવે આપણે ભાખરીને લોઢીમાં શેકી લઈશું. હવે આપણે ભાખરી ઉપર તેલ લગાડીશું. આ રીતે 32 બાજુ તેલ સ્પ્રેડ કરીશું. હવે આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું અને તેને થોડી વાર ઠંડી થવા દઈશું. હવે આપણે 1/2 બાઉલ દહીં લઈશું અને તેમાં 1 ચમચી તાહીની એડ કરીશું, 1 ચપટી મરીનો ભૂકો નાખીશું, 1/2 ચમચી મરચું નાખીશું અને થોડા ધાણા નાખીશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે ભાખરીના 2 ટુકડા કરી લઈશું અને તેના 2 પડ ખુલ્લા કરીશું. હવે તેમાં આપણે બનાવેલી દહીંની પેસ્ટ નાખીશું. હવે આપણે તેમાં થોડી કોબીજ નાખીશું. થોડા ટમેટા નાખીશું. અને થોડા કાંદા નાખીશું. હવે આપણે તેમાં ફલાફલ નાખીશું. અને તેની ઉપર પાછી દહીંની પેસ્ટ નાખીશું. અને તેમાં કોબી નાખીશું. ટમેટા નાખીશું.
અને થોડા કાંદા નાખીશ. તો હવે તમે જોઈ શકો છો કે આપનું ફલાફલ તૈયાર થઈ ગયું છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.